બનાસકાંઠામાં સૌથી વધારે વેક્સિન આપવાના સમાચારને ફગાવતા ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર. સમગ્ર બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે કાલે એક દૈનિક પેપરમાં બનાસકાંઠામાં સૌથી વધારે વેક્સિન આપવામાં આવી હતી તેવો અહેવાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આજે બનાસકાંઠા મીડિયા સમક્ષ ભાભર વાવ અને સુઈગામના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જણાવાયું હતું કે આ એક સૌથી વધારે વેક્સિન આપવાનું લખાણ બિલકુલ તથ્ય વગરનું છે. મેં એક દિવસ અગાઉ દિવ્યા ભાસ્કરના સમાચારમાં વાંચવામાં આવ્યું કે બનાસકાંઠા જિલ્લાની અંદર 45 ઉપરના ઉંમરના લોકોને 98% વેક્સિન આપવામાં આવી છે. એ વાત ઝીરો ગ્રાઉન્ડ ઉપર તપાસ કરતાં તદ્દન ખોટી છે. કદાચ દિવ્યા ભાસ્કરના જે પત્રકાર હોય એમણે કલેક્ટરની વેબસાઇટ ઉપરથી પ્રેસ નોટ બનાવી છે અને કલેક્ટરે કદાચ એમના નીચેના અધિકારીઓના જે કાંઈ કામગીરીના આધારે એમને ઓનલાઈન બતાવ્યું છે. પણ હકીકતમાં ઝીરો ગ્રાઉન્ડ ઉપર તપાસ કરતાં કોઈ પણ ગામની અંદર 10-15% વધારે વેક્સિન કરવામાં આવેલું નથી. હું વહીવટીતંત્રને બનાસકાંઠાના જિલ્લાના લોકો વતી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી વાહ વાહ કરવા માટેના જે આંકડા છે એ વચ્ચે અને ગ્રામ્ય વિસ્તારમાં જીરા ગ્રાઉન્ડ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. તો આવનાર સમયની અંદર આ આંકડાના હિસાબે બનાસકાંઠાના લોકો જે કંઈ વેક્સિન છે એનાથી વંચિત ન રહે, એટલા માટે કરીને તમારી વહીવટી ભૂલ હોય તો સુધારો. કોઈ પણ ગામ એ જે ગામની જે કુલ વસ્તી છે એના 10% વધારે વેક્સિન થયું નથી. આવનાર સમયની અંદર આ તમામ ગામોની અંદર વેક્સિન મળે એવી હું વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું છું. નીચેના જે કાંઈ કામ કરવાવાળા લોકોએ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રના ઉપરના પ્રેશરના કારણે આધાર કાર્ડના નંબર લખીને ખોટું રજીસ્ટ્રેશન કરાયેલું છે, પણ હકીકતમાં લોકોને આ વેક્સિન મળેલી નથી. તો 100-100% બનાસકાંઠાની અંદર વેક્સિન થાય અને આ કોરોના મહામારીથી લોકોને બચાવીએ એવી હું વહીવટીતંત્રને બે હાથ જોડીને બનાસકાંઠાની જનતા વતી વિનંતી કરું છું. બાબુ ચૌધરી, દિવ્યાંગ ન્યૂઝ, ભાભર.